સમગ્ર ભારતમાં કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે સુરત રેલવેના ZRUCC મેમ્બર છોટુભાઈ પાટીલના આજે 57મા જન્મદિવસ નિમિત્તે 5700 કીટ ગરીબ લોકોને આપવામાં આવી છે। શ્રી છોટુભાઈ પાટીલ સુરત શહેર ભારતીય જનતા પાર્ટીના ઉપપ્રમુખ અને માજી કોર્પોરેટર છે। આજે એમનો 57મા જન્મદિન નિમિત્તે ઉધના વિધાનસભાના સૌ આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા શુભેચ્છક મિત્રોએ દ્વારા મળીને 5700 જેટલી કીટ આ કોરોનાના સમયમાં કોઈને કોઈ જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ થવા માટે એમણે બનાવી છે અને એનું આજે વિતરણ કરવાના છે। આ ખૂબ સારો વિચાર કાર્યકર્તાઓએ બર્થડે ઉજવવાની એક નવી રીત આજે ઊભી કરી છે, એટલા માટે હું સૌને અભિનંદન આપું છું। આજે છોટુભાઈની દીકરી રિયા એમણે પોતાની બચતમાંથી 11000 રૂપિયાનો ચેક પીએમ કેર ફંડમાં પણ આજે આપ્યો છે। આ એક પ્રેરણાદાયક વાત છે, હું એમને બધાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। છોટુભાઈ પાટીલ, સુરત શહેર ભારતીય જનતા પાર્ટી ઉપાધ્યક્ષ, NRACC મેમ્બર ભારતીય રેલવે અને શ્રી છત્રપતિ શિવાજી સ્મારક સમિતિના અધ્યક્ષ, આજે મારો જન્મદિવસ ઉધના ઝોનના કાર્યકર્તાઓ દ્વારા અનોખી રીતે ઉજવવામાં આવી રહ્યો છે। મિત્રો, આદરણીય સાંસદ CR પાટીલ સાહેબના પ્રેરણાથી સૌ કાર્યકર્તાને માર્ગદર્શન મળ્યું છે, એટલે જ આજે મારા 57મા જન્મદિવસ પ્રસંગે 5700 કીટ ચોખ્ખો લોટ અને અલગ અલગ વસ્તુઓની આજે કીટ બનાવીને જ્યાં જરૂરિયાતમંદ છે, કેમ કે આખું વિશ્વ કોરોનાની મહામારીમાં પીડાઈ રહ્યું છે ત્યારે ભારતમાં પણ સંપૂર્ણ લોકડાઉન છે અને આ ઉધના વિસ્તારમાં એવા શ્રમજીવી પરિવાર છે, એમને કંઈક મદદરૂપ થવાય એ માટે આપણા કાર્યકર્તાઓને વિચાર આવ્યા, અમારા શુભેચ્છક મિત્રો કે જેમને આ આજે સહયોગ કર્યો છે એમને પણ વિચાર આવ્યો કે ભાઈ છોટુભાઈના જન્મદિવસ પ્રસંગે આવું કંઈક કીટ બનાવીને ગરીબ લોકોને વિતરણ કરીએ તો એ કંઈક સારો મેસેજ જશે અને જે જરૂરિયાતમંદ છે એના ઘર સુધી પહોંચી શકાશે। એટલે હું સૌ કાર્યકર્તાનો દિલથી આભાર વ્યક્ત કરું છું, કેમ કે એમને આવા વિચાર આવ્યા। મિત્રો, હું એક ખૂબ નાનો કાર્યકર્તા છું પણ મારો બર્થડે દર વર્ષે એ લોકો ધૂમધામથી ઉજવતા હતા, પણ મેં એમને પહેલાં જ વાત કરેલી હતી કે હવે આપણે કોરોનાનો સંકટ આખા ભારત પર છે ત્યારે આપણો બર્થડે ઉજવણી કરવાનું નથી, કે એમણે કીધું કે તમે ચિંતા નહીં કરો, અમે બર્થડે એ રીતે જ ઉજવણી કરીશું કે તમારું પણ માન સન્માન જળવાઈ રહે અને લોકોમાં ચર્ચા થાય કે ભાઈ કોઈનો બર્થડે ઉજવવો હોય તો આ રીતે ગરીબ લોકોને મદદરૂપ થઈને ઉજવીએ, આવો તમારા બર્થડે થકી મેસેજ જશે। એટલે હું ફરી સૌ કાર્યકર્તાનો આભાર વ્યક્ત કરું છું, આજે મારા જન્મદિવસને માધ્યમ બનાવીને આ 5700 કીટ બનાવી છે એ માટે સૌનો આભાર। મારું નામ પાટીલ રિયા છે।
आज देश में जो महामारी जो भारत देश में जो कोरोना वायरस की महामारी फैलाई रही है ये ध्यान में राखी हूँ आज मारा सेविंग्स थी 11,000 नो डोनेशन करूँ छूँ पीएम फंड में मारा पिता श्री छोटू भाई पाटिल ना जन्मदिवस पर आ मैं कॉन्ट्रीब्यूट करवानो निर्णय लीधेलो। सौनो आभार जे लोकोए किट बनावामां मदद करी अने जे लोकोए कॉन्ट्रीब्यूट कर्युं ए लोकोनो खूब खूब आभार। बी सेफ स्टे होम थैंक यू। मारुं नाम प्रकाश भाई खेनार छे अने ज्यारे आपणा आदरणीय વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે લોકડાઉનનું એલાન કર્યું હતું તો અમે 100 કાર્યકર્તા મળીને અમે લોકડાઉનના દરમિયાન જે જરૂરિયાતમંદ લોકો છે એમની મદદ કરતા જ આવ્યા છે અમે અત્યાર સુધી કરી જ છે અને પછી અમારા આદરણીય શ્રી સુરત શહેરના ઉપપ્રમુખ છોટુભાઈ પાટીલ એમના 57મા જન્મદિવસ આવતીકાલે જે 16/4 જે બર્થડે છે એમનું જે અમે 5,700 કીટ બનાવીને જરૂરિયાતમંદ લોકોને વિતરણ કરવાના છે જે લોકો અમે સતત ક્યારે બી અમે મદદ કરતા છે તે એમના થકે અને આદરણીય છોટુભાઈ પાટીલના જન્મદિવસ થકે અમે બધા જરૂરિયાતમંદ લોકોને કીટ વિતરણ કરવાના છે અને અમારી સમસ્ત યુવા ટીમ અને ભાજપા પરિવાર દ્વારા આ કીટ વિતરણ કરવામાં આવેલ છે અને જુરિયામત લોકોને અમે પહોંચતા કરવાના છે એ જ સાથે અમે ભારત માતા કી જય જય ગરવી ગુજરાત। વિકાસભાઈ જૈન, જૈન કોન્ફરન્સ સુરત જિલ્લા અધ્યક્ષ। જૈસા કે અમારે પ્રધાનમંત્રી શ્રી મોદીજીને લોકડાઉન 2 કા ઘોષણા કલ કિયા હૈ ઓર ઇસે અગલે 18 દિન કે લિયે ઓર બઢાયા ગયા હૈ 3 મઈ તક તો ઉસી કે લિયે જિસ તરહ હમ લોગ પહેલે લોકડાઉન ફર્સ્ટ ફેઝ મે જો થા उसके अंतर्गत हम हमारा सेवा का भाव जो अनवरत रूप से जारी था उसी को हमने लॉकडाउन सेकंड जो हमारा ये सेकंड फेज है इसके अंदर भी जारी रखने की हमने कोशिश की है। उसके अंदर हमारे साथी यहाँ पर काफ़ी युवा साथी लगे हुए हैं और हमने 5700 पैकेट ये निर्मित किए हैं जिसमें एक हफ्ते का राशन जो है चावल आटा और मसाले नमक इस तरह के ये पैकेट का निर्माण किया है जो कि एक हफ्ते के लिए एक परिवार के लिए एक व्यक्ति के जो जरूरत के लिए बराबर सफिशिएंट होता है उसको हमने यहाँ निर्मित किया है। साथ ही साथ कल हमारे जो यहाँ सूरत भाजपा के उपाध्यक्ष हैं छोटू भाई पाटिल उनका भी जन्मदिन है और 57वां उनका जन्मदिन है तो यहाँ 5700 पैकेट जो है निर्मित हुए हैं जो कि अलग अलग विस्तार में सूरत के जो ज़रूरतमंद परिवार है उनके हाथों में इन पैकेट को हम लोग कल पहुंचाने की कोशिश करेंगे ताकि उनको किसी तरह की कोई भी तरह की प्रॉब्लम ना आए और वो जहां है जिस परिवार में जिस समय जहां जिस बस्ती में रह रहे हैं उनको वहीं पर घर बैठे ये पैकेट मिल जाए और उनको अपने जो जीवन यापन के लिए ज़रूरी 2 टाइम का भोजन जो ज़रूरी होता है वो उनको घर बैठे ही प्राप्त हो जाए। यही कोशिश के लिए हम लोग 2-3 दिनों से ये लगे हुए हैं और भरपूर मेहनत करके ये 5700 पैकेट का निर्माण किया है जो कि सूरत के कल अलग अलग क्षेत्रों में वितरित किए जाएंगे। धन्यवाद। जय भारत।